બધું પ્લાન કરી રાખેલું છે કે હું મૂવી રિવ્યુ કેવી રીતે કરું છું. અજય દેવગણ તો સિટીમાં આવીને પૂછે છે કે તમે સોંગ્સ કેવી રીતે વગાડો છો, બધી જગ્યાએ રેડ પાડે છે. સો એ અહીંયા રેડ ના પડે એટલા માટે મેં બધી તૈયારીઓ કરી રાખી છે, મૂવીની ટિકિટ પણ રાખી છે, એટલે એમને ખબર પડે કે હું પિક્ચર ખરેખર જોઈને આવ્યો. અને આ સિગરેટ નથી, આ જેઠી મધનું લાકડું જવા બેસી ગયો. સો રેડ ફિલ્મ મેં આજે દેખી અજય દેવગણ કી, ઓર ઉસકે જો ડિરેક્ટર હૈ ઉન્હોને આમિર ઓર નો વન કિલ્ડ જેસિકા બનાઈ થી. સો આપકો સમજ આ સકતા હૈ કિ સેન્સિબલ ડિરેક્ટર હૈ. સૌથી બેસ્ટ વાત આ ફિલ્મની હોય ને તો એ છે કે આ પિક્ચર 2 કલાક અને 8 મિનિટની છે. બહુ જ નાની પિક્ચર છે, ટુ ધ પોઈન્ટ છે, એકદમ ક્રિસ્પ છે. અને એક રિયલ લાઈફ ઇન્સિડન્ટ હતો ઉત્તરપ્રદેશનો, જ્યાં આગળ એક એક્સ સાંસદ અને બિઝનેસમેનના ત્યાંથી એક આઈએસ ઓફિસરે, ઓનેસ્ટ આઈએસ ઓફિસરે બ્લેક મની કઢાવ્યા હતા અને એમને સજા અપાવી હતી. સો એ જ ઓનેસ્ટ ઇન્કમ ટેક્સ ઓફિસર, અનબિલીવેબલી ઓનેસ્ટ ઇન્કમ ટેક્સ ઓફિસરનું કામ કર્યું છે અજય દેવગણે, જે કહે છે કે મેં પીતા ભી વહી બ્રાન્ડ હું જીસકે લીએ મેં પૈસે ખર્ચ કર સકું. બહુ સુપર્બ એક્ટિંગ છે અજય દેવગણની, સટલ એક્ટિંગ છે, આંખોથી એક્ટિંગ કરે છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મૂવીમાં જે સેકન્ડ લીડ છે સૌરભ શુક્લા, એ પણ સુપર ડુપર પર્ફોર્મર છે. અને સૌરભ શુક્લા જેમને આપણે જોલી એલએમબી 1 અને 2 જોઈ ચૂક્યા છે, એમને જોઈને ખબર પડી જાય કે આ એક્ટર પણ જોરદાર છે. સ્ક્રીન પર આવે ને આપણને હસવું આવવા માંડે. સો જ્યારે જ્યારે અજય દેવગણ અને સૌરભ શુક્લા આવે છે ત્યારે ત્યારે એ સીનમાં લોકો તાળી પાડી ઉઠે છે, હૂટિંગ મુમેન્ટ્સ બહુ બધી આવે છે. અને અજય દેવગણ વિથ ગુડ ડિરેક્શન એન્ડ ગુડ ડાયલોગ્સ, એ એક હિટ કોમ્બિનેશન છે. હા, ઇલિયાના ડિક્રુઝને એસ્ટેબ્લિશ કરવા માટે એકાદી બે સોંગ્સ જે ઇલિયાને આપ્યા છે એ થોડા વધારે પડતા છે, પણ ઇલિયાના લુક્સ બ્યુટિફુલ. આ સિવાય એનું કોઈ કામ નથી મૂવીની અંદર. મૂવીમાં થોડી થ્રિલ ઓછી છે, ક્લાઇમેક્સ વખતે રૂવાડા ઉભા થઈ જાય એવું જરાક નથી થતું, બટ ઓવરઓલ ઇટ ઇઝ અ ગુડ મૂવી. અજય દેવગણના પર્ફોર્મન્સ માટે, જેને ઇન્ડસ્ટ્રીનો ડાર્ક હોર્સ કહેવાય છે, એની માટે રેડ હું હર્ષ કહું છું કે જોવાય 5 માંથી 3 સ્ટાર્સ. Radio.